આઝાદીના અમૃતકાળ દરમિયાન રાષ્ટ્રના વીર શહીદોને વિશેષ રીતે શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં 9-15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ સુધીના અઠવાડિયામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના નામવાળી તકતી શિલા ફલકમ સ્થાપિત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે તથા સ્વાતંત્ર સેનાની પરિવારને આમંત્રિત કરી તેમનું સ્થાનિક પરંપરા અને રિવાજો મુજબ સન્માન કરવામાં આવશે. દેશના વીરોને વંદન કરવાનું આ રાષ્ટ્રીય અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદની દીકરી વિધિ જાધવનો એક વિશિષ્ટ ઉલ્લેખ કરવો રહ્યો. દેશહિત માટે બલિદાન આપનાર શહીદોના પરિવારોને આર્થિક મદદ આપવા ઉપરાંત લાંબા ગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને એક દીકરી તરીકે હૂંફ આપવાનું કાર્ય વિધિ કરે છે. વિધિએ આજ દિન સુધી કુલ 357 શહીદના પરિવારોને આશ્વાસન પત્રો તેમજ ₹20,82,000ની આર્થિક સહાય આપી છે, જેમાં તેણે રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ સહિતના કુલ 163 શહીદના પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે. મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત સંદેશો આપતા વિધિ જણાવે છે કે શહીદો સરહદો પર જીવના જોખમે રક્ષણ આપીને પોતાની જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરતા હોય છે ત્યારે તેમનું સન્માન કરવું એ આ દેશના નાગરિક તરીકે આપણા સૌની જવાબદારી છે. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પરિવારો માટે આપણે સૌ યથાશક્તિ મદદ કરીએ તો તે સહાય પણ દેશ રક્ષણના ઉમદા કાર્યમાં એક યોગદાન ગણાય. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર કરનાર વિધિ શહીદોને મદદ ઉપરાંત દેશ વિદેશની સંસ્થાઓ અને સરકારો સાથે પત્રવ્યવહાર કરી વૈશ્વિક શાંતિની અપીલ પણ કરે છે. વિધિને તેની પ્રેરણારૂપ કામગીરી માટે મુખ્યમંત્રી એવોર્ડ 2016 અને ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ 2021 મળેલ છે. નોંધનીય છે કે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત સન્માન કરનાર વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ કર્મચારીઓ, રાજ્ય પોલીસ દળ, CRPF ના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નમસ્તે, મારું નામ વિધિ જાધવ છે, હું નડિયાદથી છું અને હાલમાં હું માસ્ટર્સ ઇન પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ પરસ્યુ કરી રહી છું. આની અલાવામાં આપણા દેશના જેટલા બી વીર સૈનિકો શહીદ થાય છે તેમને આપણે એક રકમ અને એક આશ્વાસન પત્ર મોકલી રહ્યા છે અને વેકેશન દરમિયાન હું તેમના ઘરે જઈને તેમની મુલાકાત પણ લઉં છું. મેરી મિટ્ટી મેરા દેશ સરકાર દ્વારા જે આ અભિયાન યોજવામાં આવે છે એમાં ખાસ કરીને શહીદ પરિવારોનું સન્માન યોજવામાં આવ્યું છે. તેમાં એઝ અ સિટીઝન હું બધા નાગરિકોને એક મેસેજ દેવા માગીશ કે ના કે જેમ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કન્સેપ્ટ છે કે માતૃભૂમિ માટે આપણે કંઈક કરીએ, આપણી જનની માટે કંઈક કરીએ, તો એમાં એક જવાબદાર ના સિર્ફ નાગરિક બટ એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણી ફરજ નિભાવીએ અને જે પોઝિટિવ એસ્પેક્ટ્સ છે એની પર કામ કરીએ. આપણે સૈનિકો, તેમ વીર સૈનિકો જે આપણા છે અને તેમના પરિવાર છે, એમનું ચિંતા સાથે